નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સારથી સપોર્ટ યુટ્યુબ ચેનલ પર આપ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો આજના વિડીયોની અંદર ધોરણ બાર સમાજશાસ્ત્ર વિષયની પ્રથમ પરીક્ષાની બ્લૂ પ્રિન્ટ જોવાના છે તો આ વિડીયોને સ્કીપ કર્યા વગર અંત સુધી જોતા રહેજો અને જો તમારે બ્લુ પ્રિન્ટની તમામ વિષયની પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરવી હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર જે લિંક આપેલી છે એ લિંક ઉપરથી તમે ફ્રી ઓફ કોસ્ટ બ્લુ પ્રિન્ટ છે એની પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરી શકશો તો સૌથી પહેલાં મિત્રો આપણે વાત કરીએ કે પ્રથમ પરીક્ષા તમારે જે સમાશાસ્ત્ર વિષયની છે એ સમાશાસ્ત્ર વિષયની પ્રથમ પરીક્ષાની અંદર ટોટલ પાંચ યુનિટના પ્રશ્નો પૂછા છે પહેલાં યુનિટમાંથી ટોટલ એકવીસ માર્ક્સનું બીજા યુનિટમાંથી ટોટલ વીસ માર્ક્સનું ત્રીજા યુનિટમાંથી ટોટલ અઢાર માર્ક્સનું ચોથા યુનિટમાંથી ટોટલ બાવીસ માર્ક્સનું અને પાંચમા યુનિટમાંથી ટોટલ ઓગણીસ માર્ક્સના પ્રશ્નો પૂછાશે હવે ચેપ્ટર ચેપ્ટરવાઈઝ આપણે વાત કરીએ એ પહેલા વિભાગ વાઇઝ કહી દઉં કે ભાઈ વિભાગ એની અંદર એક માર્ક્સના પ્રશ્નો હોય વિભાગ બીની અંદર પણ એક માર્ક્સના પ્રશ્નો વિભાગ સી ની અંદર દરેક પ્રશ્નના બે માર્ક હોય વિભાગ ડીની અંદર દરેક પ્રશ્નના ત્રણ માર્ક અને વિભાગ ઈ ની અંદર દરેક ક્વેશ્ચનના તમને પાંચ માર્ક્સ મળે હવે વાત કરીએ ચેપ્ટર વાઇઝ જે સેક્શન વાઇઝ ક્વેશ્ચન છે એ સેક્શન વાઇઝ ક્વેશ્ચનની તો સૌથી પહેલાં વિભાગ એની આપણે વાત કરીએ તો વિભાગ એની અંદર તમને દસ એમ સીક્યુ પૂછાશે એ જે દસ એમ છે એ કયા કયા યુનિટમાંથી હશે તો કે પહેલું બીજું ત્રીજું ચોથું અને પાંચમું પાંચે પાંચ યુનિટમાંથી બબે એમ હશે બાર જે અંક લખેલો હોય છે એ પ્રશ્નની સંખ્યા દેખાડે છે અને કાઉસની અંદર જે અંક લખેલો હોય છે એ પ્રશ્નના માર્ક દેખાડે છે મતલબ કે ટોટલ બે ચાર છ આઠ અને દસ દસ માર્ક્સના એમસીક્યુ થયા એવી જ રીતે વિભાગ બીની અંદર એમસીક્યુ નહીં હોય પરંતુ વન લાઈનર પ્રશ્નો હશે એક એક વાક્યમાં જે જવાબ લખવાના હોય એવા પ્રશ્નો હશે એવા પ્રશ્નો પણ બીજું બબે માર્ક્સ મતલબ કે સોરી બબે ક્વેશન એટલે બબે માર્ક્સના ક્વેશન થયા પાંચે પાંચ યુનિટમાંથી બબે પ્રશ્નો આવશે ટોટલ પ્રશ્ન કેટલા થશે દસ કેમ કેમ કે બબે પ્રશ્ન છે માર્ક કેટલા થશે દસ ત્યાર પછી વિભાગ સી ની વાત કરીએ તો વિભાગ સી ની અંદર જે પ્રશ્નો હશે એ બબે માર્કના હશે હવે સૌથી પહેલી વસ્તુ છે કે ભાઈ પહેલાં યુનિટમાંથી ત્રણ પ્રશ્નો પૂછાશે અને એ જે ત્રણ પ્રશ્નો છે એ ત્રણ પ્રશ્નોના માર્ક કેટલા થાય છ મતલબ કે એક ક્વેશ્ચનના બે માર્ક હોય તો ત્રણ પ્રશ્નોના છ માર્ક થાય પછી બીજું જે પ્રકરણ છે એમાંથી એક પ્રશ્ન આવશે માર્ક કેટલા થશે બે હવે બાજુ મેં એક સ્ટાર કર્યો છે તો સ્ટારનો મતલબ એવો થાય કે ભાઈ એમાંથી તમને અથવાની અંદર પ્રશ્ન એ યુનિટમાંથી પૂછાશે ત્યાર પછી આપણે વાત કરીએ ત્રીજા ચેપ્ટરની તો એમાંથી ટોટલ જે પ્રશ્નો છે એની સંખ્યા ત્રણ છે અહીંયા માર્ક લખવામાં ભૂલ થઈ છે ત્યાં હકીકતની અંદર નવ માર્ક આવશે એના પછી ચોથા યુનિટમાંથી બે પ્રશ્નો અને પાંચમા યુનિટમાંથી પણ બે પ્રશ્નો મતલબ કે અહીંયા સ્ટાર આપેલો છે એટલે પાંચમા યુનિટમાંથી અથવાની અંદર એક પ્રશ્ન તમને પૂછાશે એના પછી આપણે વાત કરીએ વિભાગ ડીની અંદર તો વિભાગ ડીની અંદર પહેલાં ચેપ્ટરમાંથી બે પ્રશ્ન આવશે ત્રણ માર્કનો એક ક્વેશ્ચન હોય તો બે પ્રશ્નોના છ માર્ક થયા ત્રણ ત્રણ બે વાર લખો એટલે બીજા યુનિટમાંથી ત્રણ ક્વેશ્ચન તો અહીંયા ટોટલ ત્રણ પ્રશ્નોના માર્કેટલા કેટલા થશે નવ ત્યારબાદ ત્રીજો યુનિટ છે એમાંથી એક જ પ્રશ્ન પૂછાશે પરંતુ એમાં તમને ઓપ્શનની અંદર એક પ્રશ્ન આપ્યો હશે મતલબ કે સ્ટાર છે ત્યારબાદ ચોથા યુનિટમાંથી પણ ત્રણ પ્રશ્ન ટોટલ નવ માર્ક્સ અને પાંચમું યુનિટ બે પ્રશ્ન છ માર્ક્સ સ્ટાર મતલબ કે અથવામાં એમાં પ્રશ્ન આપેલો હશે ત્યારબાદ વિભાગ એની અંદર ટોટલ પાંચ ચેપ્ટર પાંચ પ્રશ્ન અને દરેક ક્વેશ્ચનના પાંચ માર્ક એટલે પચીસ માર્ક્સનો વિભાગ ઈ થશે બધા ચેપ્ટરમાંથી એક એક પ્રશ્ન છે ખાલી ત્રણ ચેપ્ટર એવા છે કે જેમાંથી તમને ઓપ્શન આપશે અથવા મતલબ બે પ્રશ્ન હોય એમાંથી કોઈ એક લખવાનો કયા કયા ચેપ્ટરમાંથી તો કે ભાઈ બીજા ચોથા અને પાંચમામાંથી તો આવી રીતે મિત્રો તમારે સમાજશાસ્ત્રની જે પ્રથમ પરીક્ષાની બ્લુ પ્રિન્ટ છે એ આ રીતે કંઈક છે જો તમારે પીડીએફ ડાઉનલોડ કરવી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકશો મળીએ છીએ એ નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત